નમસ્કાર વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ સાતમાં સેમેસ્ટર તમારે બીજું સેમેસ્ટર સ્ટાર્ટ કરવાનું છે બરાબર હવે બીજા સત્રમાં તમારે જે પહેલું પાઠ છે એ છે પ્રહેલિકા પ્રહેલિકા પ્રહેલી એટલે ઉખાણા હવે જુઓ આપણે અંદર અંદર એકબીજા મિત્રોમાં ઉખાણા પૂછીએ છીએ બરાબર અને મજા મેળવીએ છીએ જ્યારે લાઇટ જતું રહે ફોન બંધ હોય ટીવી બંધ હોય ને સાથે મળીને ટોળું બેસ્યા બેઠા હોઈએ ઘરમાં પણ કે મિત્રો સાથે તો આપણે શું કરીએ છીએ ઉખાણા પૂછીએ છીએ તમે પૂછતા હશો હું પૂછું છું બરાબર ને તો આ ઉખાણા શું છે તો આનંદ સાથે જ્ઞાન આપે તે પ્રહેલિકા આનંદ સાથે જ્ઞાન આપે તે પ્રહેલિકા બરાબર હવે જો આમાંથી આપણને જ્ઞા આનંદ તો પ્રાપ્ત થાય છે જ પણ એની સાથે સાથે આપણી બુદ્ધિની કસોટી પણ થાય છે અને ભાષાનો પણ વિકાસ થાય છે બરાબર જો અહીંયા તમારા અભ્યાસક્રમમાં પાંચ ઉખાણા આપેલા છે જુઓ એમાં આપણે એક એક ઉખાણું સમજતા જઈશું અને એનો જવાબ તમે વિચારજો બરાબર જુઓ પહેલું જ છે વૃક્ષા અગ્રવાસી ન ચ પક્ષીરાજ હવે એની સંધિ છૂટી પાડીએ શું થશે વૃક્ષ અગ્રવાસી એટલે કે ઝાડની કે વૃક્ષની ટોચ ઉપર રહે છે ન પક્ષીરાજ હ પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી શું કહે છે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી એ ભલે ઝાડની ટોચ ઉપર રહેતો હોય પણ પક્ષી રાજ નથી એમ પછી કહે છે ત્રિનેત્રધારી એટલે કે ત્રણ નેત્રો વાળો છે ત્રણ આંખોવાળો છે પણ ન પાણી પણ ત્રિશુલધારી ભગવાન શંકર નથી જો તેની ત્રણ આંખો છે પણ એ ભગવાન શંકર બી ન હોય શું કહે છે કે ત્રણ આંખો છે પણ ભગવાન શંકર પણ નોય ભગવાન શંકરની ત્રણ આંખો છે બરાબર ને પણ અહીંયા ભગવાન શંકર પણ નોય પછી કહે છે ત્વગ વસ્ત્રધારી નચ સિદ્ધ યોગી ત્વગ વસ્ત્રધારી હવે ત્વગ એટલે કે છાલ ઝાડની છાલ બરાબર ઝાડની છાલ વસ્ત્રધારી એટલે કે ઝાડની છાલનું વસ્ત્ર ધારણ કરનાર છે નચ સિદ્ધ યોગી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી પણ નથી સિદ્ધિ યોગી પણ નથી પછી છે જલમ ચ બિભ્રન્હ બિભ્રત એટલે કે ધારણ કરતું જળને ધારણ કરે છે એમાં જળ પણ છે ઘટો ન મેઘઃ પણ ઘડો પણ નથી કે મેઘઃ વાદળ પણ નથી જો અહીંયા શું કહે છે કે વૃક્ષા અગ્રવાસી વૃક્ષની ટોચ ઉપર રહે છે ન પક્ષી રાજહ પણ પક્ષીઓનો રાજા ગરૂડ નથી ત્રિનેત્રધારી ન ચસુલપાણી ત્રણ નેત્રોવાળો છે પણ ત્રિશુલધારી શંકર પણ નથી ત્વ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી વલ વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધયોગી પણ નથી જલમ ચ બિભ્રન ન ઘટો ન મેઘ જળને ધારણ કરે છે પણ ઘડો પણ નથી કે વાદળ પણ નથી જો અહીંયા શું કહે છે કે એક એવી વસ્તુ છે કે જે વૃક્ષની અગ્ર ઉપર વૃક્ષના ટોચ ઉપર રહે છે પણ પક્ષીરાજ નથી કોઈ પક્ષી ગરુડ કોઈ પક્ષી નથી બરાબર પક્ષીરાજ ગરુડ જે છે ને ટોચ ઉપર રહે ગરુડ છે એક ઝાડની ટોચ ઉપર બેસે પણ શું કહે છે કે ગરુડ પણ ન હોય પછી કહે છે કે ત્રિનેત્રો ધારણ કરનાર છતાં પણ છતાં એ શંકર પણ ત્વક વસ્ત્ર એટલે કે શું વલ્કલ વસ્ત્ર ધારણ કરેલા છે પણ એ સિદ્ધ યોગી પણ નથી અને એવા પેલા યોગીઓ વસ્ત્રો ધારણ કરે ને અસ્ત બધા ઝાડની છાલના બરાબર છાલના વસ્ત્રો પહેરેલા છે પણ છતાં એ યોગી પણ નથી એની પાસે પાણી પણ છે પાણી ભરેલું છે આપણે ઘડો પણ નથી કે વાદળ પણ નથી તો બોલો એ શું હશે શું હશે કે જે ઝાડની ટોચ ઉપર રહે છે એના એની ત્રણ આંખો છે બરાબર ત્રિશુલ ત્રણ આંખો છે પછી એને ઝાડની છાલના વસ્ત્રો ધારણ કરેલા છે ને એનામાં પાણી ભરેલું છે બોલો શું હશે શું હશે નાળિયેર બરાબર ને કે નાળિયેર ઝાડની ટોચ ઉપર રહે છે તેની ત્રણ આંખો પણ છે અને નાળિયેરની ઉપર પેલા શું કહેવાય એને કાચલું હોય છે ને બરાબર અને એમાં પાણી પણ ભરેલું હોય છે બરાબર ને એટલે નાળિયેર જુઓ ચલો બીજું નર નારી સમુત્પન્ના શાસ્ત્રીય દેહવર્જિતા અમુખી કુરુ તે શબ્દમ જાત માત્રા વિનશ્યતી નારી સમુત્પન્ન એટલે કે નર અને નારીથી ઉત્પન્ન થયેલી દેહવર્જિતા એટલે કે દેહ વિનાની દેહ વિવર્જિતા એટલે કે દેહ શરીર વિનાની છે અમુખી એટલે કે મુખ વગરની છે શબ્દમ કુરુતે એટલે કે અવાજ કરે છે જાત માત્રા એટલે કે જન્મતા જ વિનશ્યતી નાશ પામે છે જુઓ શું કહે છે કે નર નારી સમુત્પના સા સ્ત્રી દેહ વિવર્જિતા એટલે કે નર અને નારીમાંથી નારીથી ઉત્પન્ન થાય છે સા એટલે કે તે સ્ત્રી ગુજરાતી કેવું થશે એનું તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે દેહવિવર્જિતા છતાં શરીર વગરની છે અમુખી કુરુ તે શબ્દ મુખ વિનાની તે અવાજ કરે છે જાત માત્રા વિનશ્યતી જાત માત્રા એટલે કે જન્મતાની વહેત જ વિનશ્યતી નાશ પામે છે કહો બોલો કોણ છે નરને નારીથી ઉત્પન્ન થાય છે નર અને નારીથી ઉત્પન્ન થાય છે તે સ્ત્રી છે દેહ વિવર્જિતા તેનું શરીર નથી બરાબર અમુખી છે એનું મુખ પણ નથી છતાં પણ અવાજ કરે છે અને પાછું જન્મતા જ મરી જાય છે જેવી પેદા થઈ કે મરી જાય છે બોલો બોલો શું હશે જોઈએ ચપટી જુઓ ચપટી આપણે વગાડીએ ત્યારે એક આંગળી ને અંગૂઠો બરાબર એ આંગળી છે એ નારી અને અંગૂઠો છે નર એ બંનેથી ઉત્પન્ન થાય છે અવાજ થાય છે બોલે છે ખરી પણ એનું કોઈ મુખ નથી એનું કોઈ શરીર પણ નથી અને જેવી અવાજ કરે છે એવી બંધ થઈ જાય છે એટલે જન્મતાની સાથે મરી જાય છે બરાબર પછી ત્રીજું છે કૃષ્ણમુખી ન મારજારી દ્વિજી હાથ ન ચ સર્પીણી પંચભર્ત્રી ન પાંચાલી યો જાનાતી સહ કૃષ્ણમુખી કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી કૃષ્ણ એટલે કાળું મુખી કાળા મુખવાળી માર્જારી એટલે કે બિલાડી માર્જારી એટલે બિલાડી દ્વિ જીહા એટલે કે દ્વિ એટલે બે અને જીહા એટલે જીભ બે જીભવાળી સરપીણી એટલે કે સાપણ પંચ ભરતી પંચ એટલે કે પાંચ અને ભરતી એટલે પતિઓવાળી ન પાંચાલી પાંચાલી એટલે દ્રૌપદી બરાબર પાંચાલી એટલે દ્રૌપદી જો અહીંયા શું કહે છે કૃષ્ણમુખી તે કાળા છે પણ બિલાડી નથી દ્વિજી બે જીભ છે પણ સાપણ નથી પંચ ભરત્રી ન પાંચાલી પાંચ પતિઓ વાળી છે પણ દ્રૌપદી નથી યોજાનાતી સ પંડિતા જે એને જાણે છે તે પંડિત છે બોલો શું થશે એનું મોઢું જે છે ને એ કાળું છે કેવું છે કાળું છે પણ એ બિલાડી ન હોય બરાબર બિલાડીનું મોઢું કાળું હોય ને અહીંયા મોડું છે પણ એ બિલાડી નથી બે જીભ વાળીઓ વાળી છે પણ એ પાંચાલી પણ નથી દ્રૌપદી પણ નથી દ્રૌપદીના પાંચ પતિઓ હતા બરાબર અને જે તેને જાણી જાય છે જે તેને ઓળખી જાય એ પંડિત થઈ જાય છે બોલો શું હશે કલમ

દંતેહીન દંતે હે હીન દંત એટલે દાંત હીન એટલે કે વિનાનો દાંત વિનાનો શિલા ભક્ષી એટલે કે પથ્થરોને ખાનાર શિલા એટલે પથ્થર ભક્ષી એટલે ખાનાર પથ્થરને ખાનારો છે નિર્જીવ એટલે કે જીવ વગરનો બહુ ભાષકા એટલે બહુ બોલનાર ગુણસ્યુતિ સમૃદ્ધ ગુણરૂપી દોરીવાળો પર પાદે ન પારકાના પગે ગચ્છતી જાય છે જો શું થશે દંતહીન શિલા ભક્સી જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરોને ખાય છે એટલે કે ગુણરૂપી દોરીથી બંધાયેલો હોવા છતાં પર ન ગતી પારકે પગે ચાલે છે જુઓ બો એના દાંત નથી છતાંય પથ્થરોને ખઈ જાય છે જીવ વગરનો હોવા છતાં બહુ જ બોલે છે એને જીવ નથી એનામાં પણ બહુ બોલ બોલ કરે ગુણ રૂપી દોરીથી બંધાયેલો છે બરાબર દોરીઓથી એને બાંધવામાં આવે અને બીજાના પગવડે ચાલે બરાબર ને શું હોય બોલો કહો બૂટ બરાબર શું થશે બૂટ કે જોડા જે બૂટ છે જોડો બરાબર એને દાંત હોતા નથી તો પણ કાંકરાને ચગદી નાખે છે ઉપર રહીં જતો રહે છે જોડામાં જીવ હોતો નથી બૂટમાં જીવ હોતો નથી છતાંથી ચાલતી વખતે બહુ અવાજ કરે અને દોરીની સિલાઈથી બંધાયેલો હોય છે અને અન્ય અન્યના એટલે કે માણસના પગે ચાલે છે જો આ પાંચમું છે કસ્તુરી જાય કસ્માત કોહંતી કરીણામ કુલમ કિમ કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ કસ્તુરી કસ્માત કસ્માત એટલે સેનાથી જાયતે છે બરાબર કુલમ એટલે કે હાથીઓના ઝુંડને પરિણામ યાદ રાખજો કરીણામ એટલે હાથીઓ કુલમ એટલે કે ઝુંડ અજહ પણ કહેવાય હાથી અરે ગજહ અને કરીણામ પણ કહેવાય હંતી હણે છે યુદ્ધે યુદ્ધમાં કિમ કુર્યાત કાતર કાતર એટલે ડરપોક કાતર એટલે કાયર કે ડરપોક મૃગાત સિંહ પલાયન એટલે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કસ્તુરી સામાથી ઉત્પન્ન થાય છે કોહંતી કરિણામ કુલમ મૃ કોહંતી કરીણામ કુલમ મૃગમાંથી હરણમાંથી કોણ હાથીઓના ટોળાને મારી નાખે કોહંતી કરીણામ કુલમ કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે કેમ કુરિયાત કાતરો યુદ્ધે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે બરાબર અને મૃગાત સિંહ પલાયનમ એટલે માણસ યુદ્ધમાં શું કરે છે અને સિંહ બરાબર પલાયનમ સોરી જવાબ આપી છે જુઓ કસ્તુરી જાય કસ્માત કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે તો એ શું આવશે મૃગમાંથી બરાબર એક હરણ એક હરણ જાતિ આવે છે મૃગ બરાબર ને એમાંથી એ ઉત્પન્ન થાય છે કોણ હાથીઓના નાખે છે જે કાયર માણસ છે જે કાયર માણસ છે એ યુદ્ધમાં શું કરે છે પછી અહીંયા જવાબ આપેલું છે જુઓ મૃગાત સિંહમ પલાયંત પેલા મૃગાત આવે કસ્તુરી જાય તે અકસ્માતમાં

કસ્તુરી કસ્માત જાય તે કસ્તુરી સામાથી ઉત્પન્ન થાય છે સિંહાત મૃગાત સિંહમાંથી કે મૃગમાંથી તો મૃગાત બરાબર હવે જુઓ આગળ બીજું જોઈએ તમારે યોગ્ય જોડકા જોડો ત્રિનેત્રધારી ત્રણ નેત્ર ધારણ કરનારું કોણ છે જો હવે બેટા એક વસ્તુ હું તમને સમજ આપી દઉં કે તમે જ્યારે પરીક્ષામાં જોડકા જોડવાના હોય છે ને ત્યારે શું કરો છો કે આમ લીટી કરો છો આમ આમ આવી રીતે ના થાય પરીક્ષામાં ના થાય બરાબર અને આમ પણ ના થાય તમારે શું કરવાનું છે એ હું તમને કહું કે તમારે છે ને સોરી એક જ મિનિટ જુઓ તમારે સામે જવાબ લખવાનું છે બરાબર અહીંયા ત્રિનેત્રધારી છે તો ત્રિનેત્રધારીમાં શું જવાબ આપશે ત્રણ નેત્રો વાળું કોણ છે ત્રણ નેત્ર વાળું કોણ છે અહીંયા છોટીકા પાંચાલી પલાયનમ કરોતી નારીકે લેખની કે પાદ રક્ષત તો નારીકે નારીયડ બરાબર તો તમારે આમ જવાબ કરીને અહીંયા સામે નારિયેળ લખવાનું છે પછી તમે આમ કરશો ને તો ખોટું પાડીશ હું હવેથી માર્ક્સ નહીં આપું બરાબર તો ફક્ત સમજાવવા માટે છે બાકી તમારે લખવાનું એને બરાબર કરીને અહીંયા સામે લખવાનું નર નારી એટલે કે અને નારીમાંથી ઉત્પન્ન થાય છે કોણ છોટિકા બરાબર છોટિકા પછી પંચ ભરત્રી પાંચ પતિઓવાળી કોણ છે પાંચાલી શીલા ભક્ષી પથ્થરને ખાઈ જનારો પાદરક્ષ અને કાતર યુદ્ધે એટલે કે યુદ્ધમાં પલાયન કાતર સોરી જે કાયર હોય છે યુદ્ધમાં શું કરે છે પલાયમ લીટીઓ પાડો છો ને તમે સરખી જ મહેનત છે ને તો પછી સામે ડાયરેક્ટ જવાબ જ લખો પછી છે ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો જો અહીંયા અન્ય શબ્દ બનાવવાના છે ઉદાહરણ મુજબ જો અહીંયા છે સુલ પાણી જો અહીંયા છે વૃક્ષવાસી તો વનવાસી ગૃહવાસી સ્વર્ગવાસી તો એવી રીતે તમારે જવાબ બનાવવાનું છે સુલપાણી તો ચક્રપાણી બરાબર સુલપાણી તો ચક્રપાણી ત્રિ સુલપાણી એટલે ત્રિશૂળ ધારણ કરનારા તો ચક્ર ધારણ કરનારા શસ્ત્ર ધારણ કરનારા એવું પણ લખી શકાય શંખ ધારણ કરનારા કમળ ધારણ કરનારા તેને સંસ્કૃતમાં કેવી રીતે લખશો ચક્રપાણી શસ્ત્રપાણી શંખ પાણી કમલપાણી બરાબર પછી જો પુસ્તક પાણી એવું પણ લખી શકાય બરાબર બીજું છે ત્રિનેત્ર એવું પણ લખી શકો ને શ્વેત વસ્ત્ર ધારી ગૌણ મુખધારી રક્ત મુખ ધારી હાસ્ય મુખ બરાબર પછી શિલા ભક્ષી એટલે પથ્થરને ને ખાનારો તો ફલ ફળને ખાનારો અન્ન એટલે દાંત વગરનો આંખ વગરનો હસ્તહીન હાથ વગરનો બુદ્ધિહીન બુદ્ધિ વગરનો ગુણહીન ગુણ વગરનો એવું લખી શકાય બરાબર હવે જુઓ પ્રશ્ન નંબર ચાર નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્થિ નાસીનો ઉપયોગ કરી લેખન કરો જોવા પહેલું છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ તો અહીંયા લખેલું છે જવા ઉદાહરણમાં કે અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ એવી જ રીતે બીજું બનાવીએ તો કેવું થશે ત્રિનેત્રધારી અસ્તી કે સુલપાણી નાસ્તિ ત્વ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ કૃષ્ણમુખી અસ્તિ કિંતુ કેર્જારી નાસ્તિ દ્વિજિહા અસ્થિ કિંતુ સરપીણી નાસ્તી પંચ ભરતી અસ્થિ કિંતુ પાંચાલી નાસ્તી બરાબર હવે જુઓ એક બીજું છે કે આવી અન્ય પ્રહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધો અને વર્ગમાં કહો બરાબર હવે આપણે વર્ગ તો નથી પણ તમારે અંદર અંદર એક બે પ્રહેલિકાઓ ખાણા શોધી લખવા લાવવાના અને જાતે નોટબુકમાં લખવાના બરાબર અને પછી પીડીએફ કરીને મને મોકલવાનું બરાબર ને જો હવે ના સમજ પડી હોય તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો બરાબર આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે અને અનુવાદ તૈયાર કરી નાખજો અને સ્વાધ્યાય તમે જાતે લખી નાખજો અસ્તુ